दोस्तों नमस्कार, हूँ आपनो मित्र नरेश कापड़िया। आपनो स्वागत करूँ छू खबर छे .com पर ओल्ड इज गोल्ड। आज आपणे वात करवाना छे एक एवी शख्सियत ने के जेने माटे आपणे सौ गौरव अनुभवीए छे, अर्वाचीनोमां आद्य वीर नर्मद। आपणे जेमने वीर कवि नर्मद रूपे नवाजीए छे ते 188 वर्ष पहला नर्मदा शंकर लाल शंकर दवे रूपे 24 ऑगस्ट 1833 ना रोज सूरत में जन्म्या था। नर्मद ने गुजराती साहित्य में घणी नवी नवी शुरुआतो करवाना माटे याद करवा जोईए। तेओ कवि, निबंधकार, आत्मकथाकार, नाट्य संवाद लेखक, कोशकार, पिंगलकार, संपादक अने संशोधक हता। विविध पद्य स्वरूपों अने गद्य स्वरूपों में एमणे करेली पहल ने कारणे नर्मद ने अर्वाचीनोमां आद्य अथवा तो नवयुग नो प्रहरी एवी रीते नवाजाय छे। मारी पाछळ आप जे चित्र जोई रह्या छो ते छे सूरतना नर्मद लाइब्रेरी मां नर्मद युगावर्त ट्रस्ट द्वारा सद्गत रमेशचंद्र शुक्ल द्वारा तैयार थयेला नर्मदना पुस्तकोनो संग्रह छे अने नर्मदनो एक मोटू चित्र पण छे। 5 वर्षनी उम्रे मुंबईना भुलेश्वरमां नाना मेहतानी निशाळथी तेमनुं शिक्षण शरू थयुं हतुं। पछी सूरत आवीने इच्छाराम मेहता ने फकीरभाई मेहता नी शाळामां अभ्यास कर्यो। पछी फरी मुंबई गया, भाई धुनी परनी बाळगोविंद मेहता नी स्कूलमां भण्या, पाछा सूरत आव्या ज्यां अमारुं बाळपण वीत्युं छे एवा नाणावटना नवलसाना कोठामां दुर्गाराम मेहता नी निशाळमां तेओ भण्या। 12 वर्षनी वये अंग्रेजी शाळामां दाखल थया। 1850 मुंबईनी एल्फिस्टन इंस्टिट्यूटमां प्रवेश लीधो पण कॉलेज अधूरी मूकी दीधी। 1852 रांदेरनी स्कूलमां आवीने शिक्षक बन्या। आजे पण ए स्कूल नर्मदनी स्कूल तरीके ओळखाय छे। 2 वर्षमां फरी पाछा मुंबई गया, फरी कॉलेजमां प्रवेश लीधो अने आ ગાળામાં કવિતા પ્રત્યે તેમને એક આકર્ષણ થયું અને વર્ગમાં શીખવાડાતી વર્ડ્સવર્થને વર્ણનની કવિતાઓથી તે એમનામાં નિરૂપાયેલી પ્રકૃતિનો નર્મદા શંકર પર મોટો પ્રભાવ પડ્યો। 23મી વર્ષગાંઠ થી નર્મદે કાવ્ય લેખનનો આરંભ કર્યો હતો। કવિતા વાચન, પિંગળ જ્ઞાન વગેરેમાં તૈયારી કરી એની સાથે સાથે એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં તેઓ મદદની શિક્ષક પણ રહ્યા। 25 વર્ષની વયે તો ઈષ્ટ દેવતા કલમને ખોળે માથું મૂકીને શિક્ષકની નોકરીમાંથી હંમેશને માટે તેઓ ફારેક થયા। 1864 31 વર્ષની વયે સુધારક જનૂન દાખવતા દાંડીઓ નામના પખવાડિકનો નર્મદે આરંભ કર્યો। જો કે 11 વર્ષ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગી ગયો અને ઉત્તર વયે તેમનું વિચાર પરિવર્તન પણ થયું અને હવે તેમણે આર્ય ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને પોતાનો સ્વધર્મ ગણ્યો। 49 વર્ષની વયે પ્રતિજ્ઞા તેજીને ગોકુલદાસ તેજપાલ ધર્માદા ખાતામાં મંત્રી પદે નર્મદે કોમ અને નોકરીનો સ્વીકાર કર્યો। ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગનો રીતસરનો આરંભ જ નર્મદથી થાય છે। મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસાર અભિમુખ કરવાનો તેમજ સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયમાં આમૂલ પરિવર્તન કરવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે। વિવિધ સ્વરૂપો, ગદ્ય સ્વરૂપો અને પદ્ય સ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે નર્મદ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગના પ્રહરી ગણાયા છે। નર્મદના ગદ્ય લખાણોના નિબંધોમાં રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ 2 ભાગમાં, વર્ણ વિચાર, નાયિકા વિષય પ્રવેશ જેવા કાવ્ય શાસ્ત્રીય સિદ્ધાંત લક્ષી નિબંધ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે। એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે। ઋતુ વર્ણન, હિન્દુઓની પડતી, કવિ રચિત, કવિ ચરિત, સુરતની મુક્તેસર હકીકત, ઇલિયડનો સાર, મૈપતરામ રૂપારામ મહેતા, મહાપુરુષોના ચરિત્ર, મહાભારતનો સાર, રામાયણનો સાર, સાર શાકુંતલ, ભગવદ્ ગીતાનું ભાષાંતર, નર્મદે કેટલું કામ કર્યું છે! 1850 થી 1865 સુધીના તેમના લખાણોને નર્મ ગદ્ય નામે 2 ભાગમાં સંદર્ભવામાં આવ્યા છે।
એમના જન્મના 101 વર્ષ પછી યાને 1934માં નર્મદની આત્મકથા પ્રકાશિત થઈ હતી. એનું નામ મારી હકીકત. પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આ આત્મચરિતાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવન સામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. તે ઉપરાંત ઉત્તર નર્મદ ચરિત્ર પણ પ્રકાશિત થયું હતું. સીધી ઉદબોધન શૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાની કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે. તેમનું આત્મવૃત્તાંત વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણો અને સંદર્ભોથી વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે. એમના સંશોધન અને સંપાદનોમાંથી નવ પ્રસ્થાનોનો અને એમના શાસ્ત્રીય દ્રષ્ટિનો એમની પદ્ધતિનો પૂરેપૂરો પરિચય મળે છે. તેમણે ચાર ભાગમાં નર્મકોષ આપ્યો. તે ઉપરાંત નર્મકથા કોષ, દયારામકૃત કાવ્ય સંગ્રહ, નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સ્ત્રી ગીત સંગ્રહ, પ્રેમાનંદકૃત દશમ સ્કંધ અને નર્મકોષની બૃહદ સંપૂર્ણ આવૃત્તિ એમના સંશોધન અને સંપાદનના ગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોષ ગ્રંથો અને સંશોધન સંપાદન ગ્રંથોનું ઐતિહાસિક રૂપે પણ ઘણું મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતા એ રૂડું પરિણામ છે. નર્મદ નાટક સંવાદના લેખક રૂપે પણ આપણને તુલસી વૈધવ્ય ચિત્ર સંવાદ રૂપે, રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, બાળકૃષ્ણ વિજય, કૃષ્ણ કુમારી એ તેમના નાટકો અને સંવાદોના ગ્રંથો છે. તેમનો સીતાહરણ સંવાદ અપ્રસિદ્ધ છે. નર્મદે જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ રાજ્ય રંગ એના બે ભાગમાં આલેખેલો છે. તેના ધર્મ વિચારમાં તત્વ ચર્ચા છે. તો ગુજરાત સર્વસંગ્રહ તથા કાઠિયાવાડ સર્વસંગ્રહ એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. તેમની કવિતા નર્મ કવિતા રૂપે 10 ભાગમાં સંગ્રહિત થઈ છે. તેમની કવિતાઓનો ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઉર્મિ કાવ્યોનો આદ્ય વેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય, સંસાર સુધારાના સીધા ઉદ્ગારો અને દેશાભિમાનના ગીતોથી નર્મ કવિતા વિશિષ્ટ બની છે. તેમની આ રચનાઓ પૈકી કબીર વડ, સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે, બહુ જ લોકપ્રિય છે. તો ગુજરાતનું પોતાનું જાણે કે રાજ્ય કક્ષાનું ગીત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, એ ઉર્મિ રચનાઓ અત્યંત જાણીતી પણ છે. વીર કવિ નર્મદથી આપણા સમયના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા ખૂબ પ્રભાવિત હતા. ભગવતીકુમારની આત્મકથા સુરત મુજ ઘાયલ ભૂમિ એ પોતે જ નર્મદની કાવ્ય પંક્તિનો અંશ છે. ભગવતીકુમારના પ્રયાસથી જ સુરતની સેન્ટ્રલ લાઇબ્રેરીને નર્મદ પુસ્તકાલય અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામાભિમાન થયું છે. જોકે ભગવતીકુમાર તો યુનિવર્સિટીના નામમાં વીર કવિ નર્મદ કરવા માંગતા હતા, પણ એ થઈ નહીં શક્યું. માત્ર 52 વર્ષની વયે 8 મહિનાની સંધિવાની લાંબી માંદગી બાદ 26 ફેબ્રુઆરી 1886ના રોજ આ એક મર્દ નર્મદ મુંબઈમાં એને છેલ્લા શ્વાસ લીધા હતા. ખબર છે .com પરથી હું મારા આ વાતને સમાપન આપવા માંગુ છું. દોસ્તો, યાદ કરીએ વીર કવિ નર્મદને, એની કવિતાઓને, એના લેખનને અને એણે ગુજરાતી સાહિત્યમાં કરેલા આરંભને. હું આપનો મિત્ર નરેશ કાપડિયા રજા લઉં છું.
नमस्कार।